અમદાવાદમાં વકફ બોર્ડ દ્વારા એએમસી જમીન પર દાવાનો મામલો સામે આવ્યો છે। વકફ બોર્ડ ટ્રિબ્યુનલ કોર્ટમાં એએમસી હાજર ન રહેવા પર લીગલ ચેરમેન પ્રકાશ ગુર્જરનું નિવેદન સામે આવ્યું। બોર્ડના કેટલા કેસ ચાલે છે તેની માહિતી માંગી હતી, તે દાવાની માહિતી મળી છે। વકફ બોર્ડ મામલે સિનિયર એડવોકેટની નિમણૂક કરવામાં આવે છે, સેલની રચના કરવામાં આવે છે, જે આ સમગ્ર મામલે કામગીરી કરશે। એએમસીના વકીલ અગાઉ ટ્રિબ્યુનલ કોર્ટમાં હાજર રહેતા હતા કે નહીં તેની પણ તપાસ થશે। વકફ ટ્રિબ્યુનલમાંથી રોજકામ મળશે, તેમજ એએમસી વતી સિનિયર એડવોકેટ હરીશ શાહની નિમણૂક કરવામાં આવી છે, તેવું નિવેદન પ્રકાશ ગુર્જરનું સામે આવ્યું છે। વકફ ટ્રિબ્યુનલ ગુજરાતમાંથી માહિતી મેળવીને 31 આ પ્રકારના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરુદ્ધના દાવાઓ અત્યારે હાલ ચાલી રહ્યા છે એની માહિતી મળી હતી। એની સમગ્ર યાદી વિભાગને આપીને વિશેષ વકીલ શ્રી સિનિયર એડવોકેટની નિમણૂક માટે ગત અઠવાડિયે જ નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો। એ વકીલશ્રીની નિમણૂક પણ પ્રક્રિયામાં છે, સાથે સાથે એક સ્પેશિયલ મોનિટરિંગ ટીમની પણ રચના કરવામાં આવી છે, જેની અંદર એક આસિસ્ટન્ટ કમિશનર, આસિસ્ટન્ટ મેનેજર કક્ષાના એક અધિકારી, એક સિનિયર લીગલ ઓફિસર, એક બે જુનિયર લીગલ ઓફિસર્સ, એમ કુલ મળીને 4 અધિકારીશ્રીઓની એક સ્પેશિયલ મોનિટરિંગ ટીમ પણ બનાવવામાં આવી છે।